हेलो हेलो ओके हेलो स्टूडेंट्स, हाउ आर यू? केम छो बदा? CS04 जे तमारू नेटवर्क एंड इंटरनेट एनवायरमेंट नो सब्जेक्ट जे छे एनो सिलेबस नो वीडियो डिटेल डिस्कशन जे आपणे करेलू हतू एनो सिलेबस नो के कया कया यूनिट्स માં કયા કયા ટોપિક્સ આવે, જે તમારે પાંચે પાંચ યુનિટ હતા એના સિલેબસ નું વિડીયો આપણે ઓલરેડી પહેલા જોઈ ચૂકેલા છીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ જે તમારો વિડીયો છે યુનિટ નંબર 1, આપણે સ્ટાર્ટ કરશી ક્યાંથી? યુનિટ નંબર 1 થી. યુનિટ નંબર જેમ મેં આપણે વિડીયોમાં તમને ઓલરેડી કીધું હતું, યુનિટ 1 અને યુનિટ 2 બંને યુનિટ તમારા થિયરી યુનિટ છે. થિયરી યુનિટ છે મીન્સ એક્ઝામમાં આ બંને યુનિટમાંથી ટોટલી થિયરીનો જે કન્સેપ્ટ છે મોસ્ટલી યુનિટ 1 અને 2 માં થિયરી છે, જેનાથી પ્રેક્ટિકલ આપણે કાંઈ પરફોર્મ ન કરવાનું, એમાં જસ્ટ થિયરી જ સ્ટડી કરવાની છે. રિમેનિંગ જે તમારા ત્રણ યુનિટ છે 3, 4, 5 એ તમારા પ્રેક્ટિકલ એઝ વેલ એઝ થિયરી બે વસ્તુ સ્ટડી કરવાની છે. ઓકે, હવે આપણે યુનિટ નંબર 1 માં આવી જાય. ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર નેટવર્ક જે તમારું મેઇન હેડિંગ છે યુનિટ 1 નું, ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર નેટવર્ક. કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું? ઓકે, ઇન્ટ્રોડક્શન કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું આપણે જોશી. નેટવર્ક ઇઝ ધ કન્સેપ્ટ ઓફ શેરિંગ રિસોર્સ એન્ડ સર્વિસીસ. નેટવર્ક એટલે શું? જે તમારા રિસોર્સ અને સર્વિસીસ શેર કરવા માટે આપણે જે કન્સેપ્ટ છે તમારો નેટવર્કનો, એ શું કામ છે કે જેનાથી તમે તમારા રિસોર્સિસ અને સર્વિસીસ શેર કરી શકો. ઓકે, શેર શેર કરવું એટલે તમે એકબીજા સાથે યુઝ કરી શકો. ઓકે, રિસોર્સ રિસોર્સ એટલે શું? રિસોર્સ એટલે શું? ફોર એક્ઝામ્પલ, માની લ્યો તમારી એક ઓફિસ છે, ઓફિસની અંદર તમારી પાસે 5-7 પીસી છે. ઓકે, હવે 5-7 પીસી માં જો તમે નેટવર્કિંગ ન કરેલું હોય તો શું થશે? હવે પાંચે પાંચ પીસી ઉપર જે તમારા એમ્પ્લોય હોય એ પાંચે પાંચ એમ્પ્લોયને પોતાનું વર્ક પ્રિન્ટ કરાવવું હોય, કા એ લોકોને કોઈ પણ વસ્તુ ડિસ્પ્લે કરાવી હોય, તો દરેક જણાને ઇન્ડિવિજ્યુઅલ બધા રિસોર્સિસ આપવા પડે. રિસોર્સિસ એટલે શું? કે માની લો પ્રિન્ટર હોય કે મોડેમ હોય, બરાબર છે? તો એ તમારે પાંચે પાંચ જણાને પ્રિન્ટર દેવું પડે, તો એ પોતાનું પ્રિન્ટિંગ વર્ક એમાંથી પોતાના પીસીમાંથી કરી શકે. ઇન્સ્ટેડ ઓફ ધેટ, એની જગ્યાએ જો આપણે એવું કરેલું હોય કે પાંચે પાંચ પીસી એકબીજા સાથે કનેક્ટેડ હોય, નેટવર્કિંગ કરેલું હોય, બરાબર છે? તો શું થશે? એ પાંચે પાંચ જણા વચ્ચે તમે એક પ્રિન્ટર હોય તો પણ મેનેજ કરી શકો, કે ટર્ન બાય ટર્ન એ બધા જ્યારે પ્રિન્ટર ફ્રી હોય તો એ એક પ્રિન્ટર યુઝ કરી શકે, બરાબર છે? જો એ નેટવર્કિંગ કરેલું હોય તો પોસિબલ થાય. તો એ શું કર્યું કહેવાય? એ રિસોર્સ શેર કર્યું કહેવાય. એન્ડ સર્વિસીસ, સર્વિસીસમાં તમે માની લો કે તમારી સર્વિસીસ બધી હોય એ શેર કરાવીએ તો વિધાઉટ નેટવર્કિંગ પોસિબલ નથી. તો નેટવર્કનો બેઝિક કન્સેપ્ટ શું? નેટવર્ક ઇઝ ધ કન્સેપ્ટ ઓફ શેરિંગ રિસોર્સિસ અને સર્વિસીસ. સર્વિસીસ અને રિસોર્સ શેર કરવા માટે નેટવર્કિંગ કરવું જરૂરી છે. ઓકે, નેટવર્ક ઓફ કોમ્પ્યુટર ઇઝ અ ગ્રુપ ઓફ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ શેરિંગ રિસોર્સિસ યુઝિંગ અ કોમન કોમ્યુનિકેશન લિંક. નેટવર્ક ઓફ કોમ્પ્યુટર, હું એમ કહું નેટવર્ક ઓફ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર એટલે નેટવર્ક, જ્યાં વર્ડ આવતો એટલે શું થાય? એક કરતા વધારે પીસી હોય તો જ નેટવર્ક કરેલું કહેવાય. સિંગલ પીસી હોય તમારી પાસે ઘરે તો એ નેટવર્કિંગ કરેલું ન કહેવાય. એક કરતા વધારે હોય
બરાબર છે, તમે એક કરતા વધારે વસ્તુ હોય તો એને કમ્બાઈન કરી શકો. તો નેટવર્ક શું છે? નેટવર્ક ઓફ કોમ્પ્યુટર ઇઝ અ ગ્રુપ ઓફ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. બરાબર છે, એક જે તમારું સિસ્ટમ હોય બીજી સિસ્ટમ સાથે કનેક્ટ થાય, બીજી હોય ત્રીજી સાથે, મીન્સ ગ્રુપ ઓફ કોમ્પ્યુટર્સ શેરિંગ રિસોર્સિસ યુઝિંગ અ કોમન કોમ્યુનિકેશન લિંક. હવે જ્યારે તમે કોઈ પણ વસ્તુને લિંક કરો તો એ બધા વચ્ચે, બધી સિસ્ટમ વચ્ચે એક કોમન કોમ્યુનિકેશન લિંક હોય, કેબલ હોય, જેનાથી તમે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકો. બરાબર છે, કોમન લિંક. ઓકે, શેર્ડ રિસોર્સ કેન બી ડેટા, પ્રિન્ટર, ફેક્સ, મોડેમ, સર્વિસીસ સચ એસ ઇમેલ એન્ડ ડેટાબેઝ. હવે શેર્ડ રિસોર્સ, રિસોર્સમાં કાં તો પ્રિન્ટર હોઈ શકે, ફેક્સ મોડેમ હોઈ શકે. સર્વિસીસ એટલે શું? સર્વિસીસ સચ એસ ઇમેલ. હવે જ્યારે તમે નેટવર્કિંગ કરેલું હોય એનાથી શું થશે કે એક એમ્પ્લોયને બીજા એમ્પ્લોયને કોઈ પણ ફાઇલ મોકલવી હોય, બરાબર છે, માની લ્યો એને બીજા એમ્પ્લોયને એને ફાઇલની રિક્વાયરમેન્ટ છે તો ઇઝીલી સેન્ડ કરી શકે, જો એને નેટવર્કિંગ કરેલું હોય તો. જો બંને પીસી કનેક્ટેડ ન હોય તો એ પોતાની ફાઇલ્સ અને એ સેન્ડ ન કરી શકે વિધાઉટ નેટવર્કિંગ. ઓકે, ટુ કમ્પ્લીટ એ નેટવર્ક ફોલોઈંગ આર મેઇન થિંગ્સ વિચ વિલ બી રિક્વાયર્ડ. તમારે કોઈ પણ નેટવર્ક કરવું હોય તો એની માટે તમારે કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, કઈ કઈ વસ્તુની જરૂર પડે. એક તો શેર રિસોર્સ ટુ શેર, તમારી પાસે એવો રિસોર્સ હોવો જોઈએ કે જેને તમે શેર કરવા માંગો છો તો તમે નેટવર્કિંગ કરશો. નેક્સ્ટ છે પાથવે ટુ ટ્રાન્સફર ડેટા. બરાબર છે, પાથવે એટલે શું? કે જ્યાંથી તમારો ડેટા ટ્રાન્સફર થશે. ફોર એક્ઝામ્પલ, કેબલ હોય તમે સેન્ડ કરો, નેટવર્કિંગ કરો, તો એમાં શું હોય? તમારું ડેટા કેબલ જે, મીન્સ સોરી, નેટવર્ક કેબલ જે છે તમારું, એ બધા સિસ્ટમમાં પાસ થતો હોય, જેનાથી શું થાય કે કોમન ડેટા, ડેટા જે કોમન તમારો કેબલ છે એ તમારું મીડિયમ છે જેનાથી તમારો ડેટા ટ્રાન્સફર કરશે. સેટ ઓફ રૂલ્સ ગવર્નિંગ ધ નેટવર્ક. ઓકે, સેટ ઓફ રૂલ્સ ગવર્નિંગ ધ નેટવર્ક. જ્યારે તમે નેટવર્કિંગ કરો તો એના અમુક રૂલ્સ હોય, અમુક પ્રોટોકોલ્સ હોય, બરાબર છે, જે આપણે ફોલો કરવા પડે. આગળ જતા આપણે એને ડીપમાં જોશી ટોપિકને, પ્રોટોકોલ્સના. ઓકે, રીઝન્સ ઓફ નેટવર્ક. શું કામ આપણે નેટવર્કિંગ કરવું પડે, એના રીઝન્સ શું? શેરિંગ ફાઇલ્સ, તો કે સૌથી પહેલા તમારે ફાઇલ શેર કરવી હોય. ઓફિસમાં તમે જો વર્ક કરતા હોય તો એક ફાઇલનું જરૂરિયાત એક કરતા વધારે એમ્પ્લોયને પણ હોય, બરાબર છે, તો એ શું થશે કે ફાઇલ પોતાની શેર કરી શકે, જેનાથી કરીને તમારું રિસોર્સ શેર થઈ ગયું, એનાથી વર્ક તમારું સ્પીડી થશે. શેરિંગ પ્રિન્ટર એન્ડ અધર ડિવાઇસીસ. માની લો પ્રિન્ટર અને બીજું કોઈ પણ એવું ડિવાઇસ છે, ફેક્સ મોડેમ છે, હવે તમારે એને શેર કરવું છે તો તમારે શું કરવું પડે? નેટવર્કિંગ. જો તમારે રિસોર્સ શેર જ ન કરવાના હોય તો નેટવર્કિંગની કાંઈ રિક્વાયરમેન્ટ નથી. નેટવર્કિંગની રિક્વાયરમેન્ટ ક્યારે હોય? જ્યારે તમે કોઈ પણ ફાઇલ શેર કરવી છે, બરાબર છે, મીન્સ રિસોર્સ શેર કરવા છે, ઓર પ્રિન્ટર ઓર અધર ડિવાઇસ. ઓકે, અનેબલિંગ સેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન એન્ડ સિક્યુરિટી ઓફ રિસોર્સિસ. સેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન. હવે જ્યારે તમે નેટવર્કિંગ કરો તો બધા પીસી એકબીજા સાથે કનેક્ટેડ હોય, કનેક્ટેડ ઇન ધ સેન્સ કે બધામાં એક સર્વર હોય અને બાકી ક્લાયન્ટ સર્વર પણ હોઈ શકે, બરાબર છે, તો તમે સેન્ટ્રલી બધા એમ્પ્લોયને, બધા એમ્પ્લોયને હેન્ડલ કરી શકો યુઝિંગ નેટવર્કિંગ. હેન્ડલ કરી શકો એટલે શું? કે એનું બધું તમે વર્ક કોન્સ્ટન્ટલી ચેક કરી શકો, જોઈ શકો છો, બરાબર છે. સેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન પાવર જો છે તમારો,
તમારા બધી સિસ્ટમ જે કોમ્પ્યુટર સિસ્ટમ્સ હોય એ બધું તમે હેન્ડલ કરી શકો સેન્ટ્રલી. પ્લસ તમારી સિક્યુરિટી ઓફ રિસોર્સિસ, જે કોઈ પણ યુઝર ક્લાયન્ટ જે એમ્પ્લોય છે તમારો, એ કોઈ પણ રિસોર્સનો યુઝ કેટલો કરે છે, બરાબર છે, કઈ ફાઇલ અપડેટ કરેલી છે, કેવું વર્ક કરેલું છે, એ બધું તમે ચેક કરી શકો યુઝિંગ જ્યાં જે તમે એમાં નેટવર્કિંગ કરેલું હોય તો. સપોર્ટિંગ નેટવર્ક એપ્લિકેશન સચ એસ ઇલેક્ટ્રોનિક મેઇલ એન્ડ ડેટાબેઝ. હવે નેટવર્ક એપ્લિકેશન જે છે તમારું, ફોર એક્ઝામ્પલ તમારે કોઈને મેઇલ કરવો હોય તો નેટવર્કિંગથી તમે જે ઇલેક્ટ્રોનિક મેઇલ છે અને ડેટાબેઝ, માની લો તમારી ડેટાબેઝ તમે બનાવેલી હોય તો એ ડેટાબેઝ બધા એમ્પ્લોય શેર કરી શકે. એની માટે તમારે શું કરવું પડે? નેટવર્કિંગ. તો આ બધા રીઝન્સ છે નેટવર્કિંગ કરવા માટેના. શેરિંગ ફાઇલ્સ, શેર પ્રિન્ટર એન્ડ અધર ડિવાઇસ, એનેબલિંગ સેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન એન્ડ સિક્યુરિટી ઓફ રિસોર્સ, સપોર્ટિંગ નેટવર્ક એપ્લિકેશન સચ એસ ઇલેક્ટ્રોનિક મેઇલ એન્ડ ડેટા બેઝ. ઓકે, ટાઈપ્સ ઓફ નેટવર્ક, કયા કયા ટાઈપ્સના નેટવર્ક હોઈ શકે તો એમાં જોઈએ તો ધેર આર થ્રી મેઇન પ્રાઇમરી કેટેગરીઝ ઓફ નેટવર્ક. આમ તો ઘણા બધા ટાઈપ્સ છે નેટવર્કના, પણ તમે જનરલી થ્રી પ્રાઇમરી કેટેગરીઝ, ત્રણ પાર્ટમાં વેચી શકો એને. ફોર એક્ઝામ્પલ, લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એન્ડ વાઇડ એરિયા નેટવર્ક. તો આ તમારા ત્રણ મેઇન ટાઈપ્સ છે નેટવર્કિંગ, નેટવર્કના, લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એન્ડ વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, ઇનટુ વિચ કેટેગરી એ નેટવર્ક ફોલ ઇઝ ડિટરમાઇન્ડ બાય ઇટ્સ સાઇઝ, ઓનરશિપ, ડિસ્ટન્સ ઇટ કવર્સ એન્ડ ઇટ્સ ફિઝિકલ આર્કિટેક્ચર. હવે ઉપર જે આપણે ત્રણેય ટાઈપ્સ જોયા, લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક, તો નેટવર્કનો જે ટાઈપ છે એ કેવી રીતે ખબર પડશે? એની માટે આપણે શું જોવું પડે? એની સાઇઝ, કેટલી સાઇઝમાં નેટવર્કિંગ કરેલું છે, એની ઓનરશિપ, એની માલિકી કોની છે, એનું ડિસ્ટન્સ, કેટલું ડિસ્ટન્સ સુધી ડિસ્ટન્સ એ કવર કરે છે, એની ઉપર ખબર પડે કે લેન છે, મેન છે કે વેન છે. બરાબર છે? ત્રણેય જે તમારા ટાઈપ્સ છે એ કેવી રીતે તમે ડિફાઇન કરી શકો કે આ લોકલ એરિયા નેટવર્ક છે? એની સાઇઝ જો, એની ઓનરશિપ માલિકી જો, ડિસ્ટન્સ કેટલો એરિયા એ કવર કરે છે, અને ફિઝિકલ આર્કિટેક્ચર. ફિઝિકલ આર્કિટેક્ચર એટલે શું? કેવી રીતે કેટલા પીસી કનેક્ટ કરેલા છે, એનાથી તમે ડિસાઈડ કરી શકો કે કયા ટાઈપનું નેટવર્કિંગ છે તમારું, લોકલ એરિયા, મેન એન્ડ વેન. ઓકે, લોકલ એરિયા નેટવર્ક મેન અને વેન, આ ત્રણેયને આપણે ડીપમાં નેક્સ્ટ લેક્ચરમાં જોશી. અત્યારે આપણે અગેન રિકોલ કરી લઈ, ઇન્ટ્રોડક્શન જે આપણે જોયું, નેટવર્ક શું છે, તો નેટવર્ક શું છે તમારું? કન્સેપ્ટ ઓફ શેરિંગ રિસોર્સિસ એન્ડ સર્વિસીસ. તમે તમારા રિસોર્સ શેર કરી શકો અને સર્વિસીસ શેર કરી શકો જે નેટવર્ક માટે. નેટવર્ક કહેવાય શું? ગ્રુપ ઓફ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ, એક કરતાં વધારે સિસ્ટમ હોય. ઓકે, એ એકબીજા સાથે કનેક્ટેડ હોય, કનેક્ટેડ, કનેક્ટેડ છે મીન્સ જોઈન્ટ થયેલી છે, એની માટે એને કેબલ, જે નેટવર્ક કેબલ એનો યુઝ કરેલો હોય. નેટવર્કિંગથી તમે રિસોર્સ શેર કરી શકો, ફેક્સ, મોડેમ, સર્વિસીસ સચ એસ ઈમેલ એન્ડ ડેટાબેઝ, આ બધી જ વસ્તુ તમે શેર કરી શકો જો નેટવર્કિંગ કરેલું હોય તો. નેટવર્કિંગ કરવાના રીઝન્સ, ફાઇલ શેરિંગ માટે, પ્રિન્ટર કે અધર ડિવાઇસ શેર કરવા માટે,
સેન્ટ્રલાઇઝ એડમિશન એડમિનિસ્ટ્રેશન મીન્સ સેન્ટ્રલી તમે આખું સિસ્ટમ્સને છે હેન્ડલ કરી શકો. પછી નેટવર્ક એપ્લિકેશન્સ, જેમ કે તમારે એકબીજાને મેલ મોકલવા છે ઓર ડેટાબેઝ શેર કરવી છે, તો આ બધું વસ્તુ નેટવર્કિંગ કરવાથી તમને એની ફેસિલિટી મળશે. ટાઈપ્સ છે થ્રી મેઇન ટાઈપ્સ, લેન, વેન અને મેન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશી. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.